બાકરોલ પાસે આવે રામભાઈ કાકા માર્ગ ઉપર આવેલ 10-12 સોસાયટીના રહીશો દ્વારા રસ્તા બાબતે રોડ ઉપર ઉતરી આવ્યા. રોડ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર કરી રામભાઈ કાકા માર્ગનું સમારકામ સત્વરે કરી આપવા માંગ કરી. મારું નામ શારદાબેન રમેશભાઈ કાથરોટિયા. અમે તુલસીરામ સોસાયટીમાં રહીએ છીએ. એક વર્ષથી આ રોડનું કામ અટક્યું છે. અત્યારે બહુ જ માટી ઉડે છે, પાછળ નવી સોસાયટીઓ બહુ જ બને છે, ડમ્પર રાતને દિવસ ચાલુ છે, બરાબર. એને લીધે માટી બહુ જ ઉડે છે, બાળકોને અને વૃદ્ધો વડીલોને બહુ જ પ્રોબ્લેમ છે, ખાંસી ઉધરસ તો બધાને આવે છે એમ. તો એના માટે હવે શું કાર્યવાહી કરવી? હવે આગળ ચૂંટણી આવે છે, બરાબર, તો કોઈનો વોટ મળશે નહીં. અમને 7 દિવસની અંદર આનું રિઝલ્ટ મળવું જોઈએ. રોડ તમે ના બનાવો તો કંઈ નહીં, પણ અમને ડામર છે લેપાથરી આપો, કારણ કે હવે અમારાથી સહન થતું નથી. સોસાયટીના રસ્તા અને જે તે વખતે ડેવલપરે રસ્તા બનાવ્યા હતા એ રસ્તાનું લેવલ કમ્પ્લીટ હતું, એ વખતે પાણી નહોતું ભરાતું. પણ આ માર્ગ મકાન ખાતાવાળાએ જે રસ્તો બનાવ્યો સોસાયટીના લેવલથી 2-2.5 ફૂટ ઊંચો બનાવ્યો છે. આવનારા સમયની અંદર હું માનું છું ત્યાં સુધી ઢીંચણથી પણ વધારે પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. આવનારા દિવસની અંદર સોસાયટીના તમામ નાગરિકો આ રોડ રસ્તા બાબતે એક જૂથ ભાઈ એક મત બની પ્રતિકાત્મક આંદોલન અથવા ઉપવાસ ઉપર કે ધરણા ઉપર બેસીશું. આવતા રવિવાર સુધી આ સોસાયટીના તમામ નાગરિકો રાહ જોઈશે, અને જો તંત્ર આ સફાળું જાગીને કામ નહીં કરે તો એ રામભાઈ કાકા માર્ગ ઉપર આવેલા મેઇન રસ્તા ઉપર અમે તમામ નગરજનો, તમામ નાગરિક સોસાયટીના નાગરજનો ધરણા ઉપર બેસીશું. મેં ડૉક્ટર શોભા ટોલીવાલ સાલિગ્રામ ગ્રીન્સ મેં રહેતી હું ઓર મેં એક ટીચર હું. 20 ફરવરી કો યે રોડ કી જો બાત ચલ રહી હૈ તો ઇસકો ધ્યાન મેં રખ કે મેં 20 ફરવરી કો ઓફિસ મેં મિલને ગઈ થી ઓર મિલકર આઈ થી. સાલિગ્રામ કી હમ દો લોગ થે, એક ડૉક્ટર થી ઓર એક મેં ટીચર. તો હમકો કહા ગયા થા કે 15 દિન કે અંદર આપકા રોડ બન જાયેગા. હમને લેટર ભી દિયા હૈ, સાલિગ્રામ કા લેટર ભી ઉન્હોને હમકો બતાયા, લેકિન 15 દિન મેં કોઈ રોડ બના નહીં. ઓર મેરા યે ઉનસે કહેના થા કે 11 માર્ચ સે બોર્ડ કી એક્ઝામ ચાલુ હો રહી હૈ, તો એટલીસ્ટ બચ્ચો કે લિયે તો સોચો ઓર બુઝુર્ગો કે લિયે સોચો, ક્યુંકિ બચ્ચો કો છોડને કે લિયે વો જાતે હૈ. ઓર એક બુઝુર્ગ કો મેને એક્ટિવા સે ગિરતે હુએ ભી દેખા થા, વો ભી ઉનસે બાત કી થી. મેં નામ નહીં બતાના ચાહુંગી જિનસે મેને બાત કી હૈ, લેકિન ઉન્હોને હમકો પ્રોમિસ કિયા થા કે 15 દિન કે અંદર રોડ આપકા બન જાયેગા. ઓર હમ રાહ દેખતે રહે, રોડ નહીં બના. તો આપ રોડ બનના ચાહિયે. આપ લોગ ક્યા એક્શન લેંગે? યહી એક્શન લેંગે જો સબ મિલકે સાલિગ્રામ કે ઓર બાકી સોસાયટી કે જો બડે સદસ્ય બોલેંગે, સબ મિલકે એકતા મેં જો કહેંગે વો લેંગે, લેકિન મેં વોટ દેને નહીં જાઉંગી. હું મહિપતસિંહ આર ઝાલા પૃથ્વી ટાઉનશીપમાં છેલ્લા 20 વર્ષથી વસવાટ કરી રહ્યો છું. આ સોસાયટી જ્યારે ડેવલપ થઈ ત્યારે ડેવલપરે સોસાયટીના નાગરિકો માટે પોતાના ખર્ચે અને જોખમે RCC રસ્તો બનાવી આપેલો. ત્યારથી આજ દિન સુધી આ રસ્તાનો તમામ નાગરિકો જાહેર ઉપયોગ કરતા આવેલા. મહી સિંચાઈની આ 1.5 કેનાલ નહેર હતી, એમાં વર્ષોથી પાણીની અવર જવર કે કોઈ ખેડૂતોને પાણી આપવામાં નહોતું આવતું. તો એ નહેર તોડીને આ જાહેર રાજમાર્ગ બનાવવામાં આવ્યો. છેલ્લા 1 વર્ષથી ગુજરાત રાજ્ય માર્ગ મકાન વિભાગ સ્ટેટ જે તે એજન્સીને કામ આપ્યું છે, એજન્સીએ 1 વર્ષની અંદર માટી મેટલ કામ કરીને આ જગ્યા રામ ભરોસે છોડી દીધી છે. રામભાઈ કાકા માર્ગ ઉપર આવેલા 10-15 સોસાયટીઓની અંદર 3-4 હજાર નાગરિકો બાળ બચ્ચા સાથે વસવાટ કરે છે. નાના બાળકો છે, ગાડીઓ છે, સ્કૂલે જવાનું થાય છે, નાની છીંકડી જેવી દળ ઉડે છે, નાના બાળકો બીમાર થાય છે, વયોવૃદ્ધ માણસોને આ કોરોના કાળની અંદર શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, તો તેમને પણ ખૂબ જ પારાવાર મુશ્કેલીઓ અને દવાખાનાના બિલો ભરવા પડે છે. આજે તુલસીરામ સોસાયટી, સીજી પાર્ક સોસાયટી, એલિગન્સ, પૃથ્વી ટાઉનશીપ આ તમામ નગરજનો, નાગરિકો સમગ્ર એક જૂથ થઈને અમે સરકાર પાસે કે આ વિભાગ પાસે માગણી કરીએ છીએ કે અમારો આ રસ્તો 1 વર્ષથી બંધ હાલતમાં પડેલો છે, તેને પરિપૂર્ણ કરી આલે, એના ઉપર ડામર કામ કરી આલે, અથવા ડામર કામ ના કરે તો રફ કામ કરીને પણ આ દળ ઉડતો બંધ કરે. બંને સાઈડોની અંદર આવનારા 15 જૂને ચોમાસું શરૂ થશે. બંને બાજુ ચોમાસાના પાણીના કોઈ નિકાલની વ્યવસ્થા
સરકાર તરફથી કે આ તંત્ર તરફથી કરવામાં આવેલ નથી. ચૂંટણી એક રાષ્ટ્રીય કામગીરી છે. ચૂંટણીના નગર સોસાયટીના નગરજનો કહે છે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, તો આ તબક્કે આ 24મી લોકસભાની ચૂંટણી અંતર આ ભારતના યશસ્વી વડાપ્રધાનના હાથ મજબૂત કરવા માટે સૌ નાગરિકો એકજૂથ બન્યા છે, ત્યારે હું આણંદ જિલ્લા વહીવટીવાળા અને આ જિલ્લાના મેજિસ્ટ્રેટ એવા કલેક્ટર સાહેબ, માર્ગ મકાન ખાતાના કાર્યપાલક ઇજનેર સાહેબ, ડેપ્યુટી ઇજનેર સાહેબ, આ સર્વે તંત્રને નમ્ર અપીલ કરું છું કે આ રોડના રસ્તાનું કામ જલ્દીમાં જલ્દી પૂરું કરે અને સાથે હળી મળીને આ લોકસભાના વર્તમાન સાંસદ અને બીજી વખત ભારત સરકારે જેમણે ફરીથી નિયુક્ત કર્યા છે ઉમેદવાર તરીકે એવા મિતેશભાઈ પટેલ સાહેબને પણ વિનંતી કરું અને આણંદ વિધાનસભાના માન્ય ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સાહેબને પણ વિનંતી કરું કે એક વખત આ રસ્તાની મુલાકાત લે અને અમારા આ કહેવાતો એક વિકટ પ્રશ્ન છે એને પરિપૂર્ણ કરી આપવા અમને બાંહેધરી આપે. અમે કોઈ એવો આ ચૂંટણીને લક્ષી એવો કોઈ બહિષ્કારનો પ્રશ્ન કરીશું નહીં, સાથે હળી મળીને અમે કામ કરીશું. સરકારના હાથ મજબૂત કરવાનો અમારો નેમ છે, પણ અમને અમારો રસ્તો એક અઠવાડિયાની અંદર સરખો નહીં કરી આપવામાં આવે તો અમે આંદોલન ઉપર ઉતરીશું, એ હકીકત સત્ય છે. રામભાઈ કાકા માર્ગ ઉપર અત્યારે બાયપાસની કામગીરી અમારા એમાં પ્રગતિમાં છે. એમાં અત્યારે અમને જે બી જમીન ઉપલબ્ધ થઈ છે એ ઉપલબ્ધ જમીનમાં અમે લોકોએ વેટમિક્સ લેયર સુધીની કામગીરી પૂર્ણ કરી છે. રસ્તામાં ડામરકામની કામગીરી માટે અમે લોકોએ આયોજન કરેલું છે. લગભગ એકાદ મહિનામાં કામગીરી શરૂ થાય એવી શક્યતા છે. વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે. કોન્ટેક 97252061324.